આપણે દરેક વિદ્યાર્થીઓને 201 થી 221 સુધીના પ્રશ્નો રિવિઝન માટે પુનરાવર્તન માટે તમને આપેલા હતા. એ પ્રશ્નમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પોતાનો હાથ ઊંચો કરે, પહેલા આપણે પ્રશ્નો લઈ લઈએ અને પછી આપણે આગળનો મુદ્દો છે એ ચાલુ કરીએ. 201 થી 221 સુધીના બધાને જવાબ મળી ગયો એવું લાગે છે, કોઈ વિદ્યાર્થીનો હાથ ઊંચો થતો નથી. ઓકે, ચલો હવે આપણે આજે નવો મુદ્દો છે એ શીખવાનો છે, ગાણિતિક ચિહ્નો બદલી અને એનું સાદુરૂપ આપવાનું હોય અને એ સાદુરૂપ મારે છે. બોલો. 213 મો છે. 213 નંબર નો પ્રશ્ન જીઈ સી ને? હા, અને એક 216 મો એનો જવાબ આવતો નથી. કોણ સમજાવે છે? આપણે તમને બધાને આપ્યા હતા કાલે પ્રશ્નો, એટલે એમાંથી કોઈ વિદ્યાર્થી હાથ ઊંચો કરો. 213 નંબર નો પ્રશ્ન બધા વિદ્યાર્થીઓને ગ્રુપ ની અંદર આપો ફોટો મોકલો તો 27 20 મી ને એનો જવાબ ખબર છે. બોલો 20 મી. જી અને ઈ વચ્ચે એક નું અંતર છે, ઈ અને ઈસી ની વચ્ચે એક નું છે અને બીજામાં પી એમ વચ્ચે બે નું છે અને એમ અને કે ની વચ્ચે એક નું છે અને ત્રીજામાં વી ઇન ટી વચ્ચે એક નું છે અને ટી અને આર વચ્ચે એક નું છે અને ચોથામાં વાય અને ડબલ્યુ વચ્ચે એક નું છે. ઓકે, વેરી ગુડ. એટલે અહીંયા આપણે 213 નંબરના પ્રશ્નની અંદર જવાબ છે એ બી આવશે. અહીંયા બધાની શબ્દની અંદર માની લો કે જી ઈ એ બી સી ડી ઈ એફ જી પછી એચ આઈ જે કે એલ એમ એમ તમે લેતા જાઓ, બધા શબ્દો લખી નાખો. મારે જોવું જોઈએ, મારે લખેલા હતા કે એમાં હું જોઈ લઉં જરા. એટલે બધા શબ્દની વચ્ચે છે એ એકનું અંતર છે, જ્યારે બાકીના બધા પ્રશ્નો છે એની અંદર બે નું એક બી ઓપ્શન છે પી એમ. હું એક જોઈ લો, પી અને એમ ની વચ્ચે છે તો આ બરોબર છે, એમાં બે નું અંતર આપેલું છે એટલા માટે થઈ ઉલટું ચાલવાનું છે. સી ડી ઈ એફ જી બરોબર, એમ ઉલટું ચાલવાનું છે, એમાં એક એક નું અંતર છે, અહીંયા બે નું અંતર થાય છે એટલે બી ઓપ્શન છે એ સાચો ઓપ્શન છે. ચલો ત્યાર પછીનો એક 200 ને નંદન કેટલો હતો? 16. ઓકે, હાલો 216 નંબર નો પ્રશ્ન આપણે મૂકીએ છીએ પછી આપણે આગળનો મુદ્દો લઈશું. 216 નંબર નો પ્રશ્ન, 216 બરાબર એ બરાબર એક્સ વાય કે, બી બરાબર બી સી એફ, સી બરાબર એલ એમ ઓ અને ડી બરાબર પી ક્યુ એસ. ચાલો આ પ્રશ્નનો જવાબ કોને આપી ગયો હતો? હેડી આવડી ગયો. આવડી ગયો છે. હવે આપણે લઈ લઈએ. નંદને પ્રશ્ન પૂછો. નંદન નંદન જવાબ આપે એટલે આપણે હવે વિરડીએ રાજ પાસેથી લઈએ, એને હાથ પૂછો કર્યો છે. બોલો રાજ. એટલે આવે જવાબ કયો આવશે?
चलो हवे आपणे नवा प्रश्न तरफ छे ए मुद्दा तरफ आपणे जाईए छीए। आपेली संख्या होय अने एनी अंदर तमारे सादुरूप आपवानुं होय त्यारे सादुरूप केवी रीते आपवानुं अने कई बाबत ध्यान राखवानी ए આમ તો તમે ધોરણ 5 ની અંદર થી સાદુરૂપ ની સંકલ્પનાઓ શીખતા હો છો અને તમે ભણી પણ ગયા છો બરોબર, છતાં આપણે એક નાનો એવો એક દાખલો લઈ અને પછી આપણી આગળની ચાલુ કરીશું। અહીંયા તમે સાદુરૂપ આપવા માટે થઈ સાદુરૂપ આપવા માટે એમાં તમારે ક્યાં ક્યાં મુદ્દાઓ ધ્યાન રાખવાના છે કૌંસ અને પછી નાનો કૌંસ આની વચ્ચે જે સંખ્યા હોય એવી હોય કે સંખ્યાનો સાદુરૂપ છે સોરી ઉલટું થયું છે મારે એક ઉલટું લખાઈ ગયું છે પેલા નાનો કૌંસ મોટો કૌંસ પેલા નાનો કૌંસ પછી છગડીયો કૌંસ અને પછી મોટો કૌંસ આ ક્રમની અંદર આપણે એને કૌંસનું સાદુરૂપ આપવાનું છે અને એ કૌંસ છૂટી જાય પછી તમારે ભાગુ સભાના નિયમ પ્રમાણે તમારે આગળ વધવાનું છે। આ એટલે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી આટલું તમારે યાદ રાખવાનું છે, પછી તમારે બીજું કાંઈ વિશેષ પણ યાદ રાખવાનું નથી। આટલું તમને આવડી ગયું એટલે તમે એમાં પ્રશ્નની અંદર બીજું કંઈ છે નહીં, આ નિયમ પ્રમાણે આપણે આગળ વધવાનું છે। ભાગુ સભાના નિયમ અને કૌંસને સૌપ્રથમ આપણે છોડવાનું છે બરોબર। હવે આમાં આપણે સીધા જ દાખલાઓ છે એ આપણે રજૂ કરીએ છીએ। તમારે સમક્ષ 222 થી 226 સુધીના પ્રશ્નો છે એ પહેલા આપણે રજૂ કરીએ છીએ। આ કોઈ લખવું હોય તો લખી લ્યો, ખાલી માત્ર એટલું યાદ રાખો ને કૌંસ છોડવા પછી ભાગુ સભાનો નિયમ છે એ લાગુ કરો બરોબર। એમાં સૌ પ્રથમ આપણે ચલો અહીંયા એ પૂછે નીચે આપેલા પ્રશ્નો નંબર 222 થી 226 માં પ્લસ ની જગ્યાએ આપણે શું વાપરવાનું છે, સીધું આપણે સાદુરૂપ તો આપવાનું છે પણ અહીંયા એક બીજી મેથડ પણ આપી છે। પ્લસ ની જગ્યાએ તમારે શું વાપરવાનું છે, પ્લસ ની જગ્યાએ ગુણાકાર વત્તા છે એક વચ્ચે હું મૂકવાનું ગુણાકાર લખી લો તમારા બુક ની અંદર 226 ના થી 222 થી 226 ની અંદર જે પ્રશ્ન રજૂ થાય એમાં જે વત્તા ની નિશાની એક વચ્ચે ગુણાકાર કરવાનું, જ્યાં ગુણાકાર ચિહ્ન આપ્યું હોય ત્યાં તમારે બાદબાકી નિશાની કરવી, જ્યાં બાદબાકી નિશાની હોય બાદબાકીની ત્યાં તમારે વત્તાનું ચિહ્ન કરો, જ્યાં ભાગાકારનું ચિહ્ન આપ્યું હોય ત્યાં તમારે બાદબાકી નિશાની કરવી। લેવામાં આવે તો નીચેનાનો સાદુરૂપ આપતા શું જવાબ આવે તે આપણે વિકલ્પમાંથી શોધવું છે। ફરીવાર સમજીએ, વત્તા હોય ત્યાં ગુણાકાર મૂકવાના, ગુણાકાર હોય ત્યાં ઓછા મૂકવાના, ઓછા હોય ત્યાં વત્તા મૂકવાના, ભાગાકાર હોય ત્યાં બાદબાકી મૂકવાની છે ઓકે। ચલો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન છે એ 222 નો પ્રશ્ન છે એ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ। 222 નો પ્રશ્ન એક મિનિટ, બીજું કંઈક શેર થઈ ગયું છે
સારી બોલ પણ વગાડતા આવડે કોકને. એક જ મિનિટ હો. ચલો આવી ગયો છે પ્રશ્ન 222 મો પ્રશ્ન. તમને મેં કીધું તું કે તમારે ચિહ્નો છે એ બદલાવાના છે. 222 માં પ્રશ્નમાં ચિહ્ન તમારી પાસે લખેલા છે. અહીંયા આપણે બસ હું તમને 5 થી 7 પ્રશ્ન અહીંયા કરાવીશ, બાકીના પ્રશ્ન પછી તમારે જાતે કરવાના છે. અહીંયા આપણે આપ્યું છે કે કેવી રીતે દાખલો ભરવાનો છે, તો તમને ખબર છે કે સૌ પ્રથમ આપણે વર્તાની જે નિશાની છે, જે ભાષાકીય નિશાની છે, પ્રશ્ન તો તમને વ્યવસ્થિત દેખાય છે ને? પ્રશ્ન બધાને દેખાય છે વ્યવસ્થિત? એક વાર હાથ ઊંચો કરો તો જરાક. સાહેબ થોડુંક ઝૂમ કરો ને, થોડોક ઝૂમ કરો. હા ઓકે, નું આજે ઓમાંથી ક્રોપ કર્યા છે ને ફોટા, એટલે ઝૂમ અહીંયા નથી ફરી પાછો પેલા જેવો પ્રશ્ન આવી ગયો એટલે ઝૂમ નહીં થાય. ઓળખરે હું ઝૂમ કરવા ગયો એટલે જ આ પ્રશ્ન થયો હતો. ઓકે ચાલો, મળી ગયું છે, ઝૂમ કરી દીધો છે. સ્ક્રીનમાંથી કોઈ ઝૂમ કરવાની જરૂરિયાત નથી. તમે સ્ક્રીનમાંથી ઝૂમ કરવા જાશો તો અહીંયા છે લીટા દોરા છે, હવે દેખાય છે ને બરોબર? ઓકે હાલો, ચાલો તમને તો ઓછાને બદલે આપણે શું મૂકવાનું છે, વત્તાનું ચિહ્ન, પછી કૌંસ બ્રેકેટ, પછી 3 ના 3, પછી વત્તા જે એમ છે તો વત્તાને બદલે આપણે શું મૂકવાનું છે, વત્તાને બદલે આપણે ગુણાકારનું ચિહ્ન મૂકવાનું છે, પછી શું આવશે 6 ના 6, પછી ભાગાકારના ચિહ્નની જગ્યાએ આપણે શું મૂકવાનું તમે કીધું હતું, બાદ બાકીનું ચિહ્ન અને -2. હવે તમારે એમાં સૌથી પહેલા બ્રેકેટનો તમારે સાદો રૂપ આપવો છે. બ્રેકેટ એટલે કૌંસમાં આવેલી સંખ્યા છે અને ભાગો સભાનો નિયમ છે કે બરાબર કરો, એટલે તમારે કૌંસમાં આપેલી સંખ્યા છે એટલે ધ્યાનમાં લેવાની છે. તો અહીં 18 ના 18 વત્તા કૌંસનું સાદું રૂપ આપો એટલે 6 ગુણ્યા 3 અથવા 3 ગુણ્યા 6, 6 3 18, બરોબર? હવે કૌંસ ઉઠી જાય, બેનું સાદું રૂપ આપીએ, કૌંસ પછી લખવાની જરૂરિયાત નથી અને -2. હવે તમારે આનો નિયમ યાદ કરવાનો છે, તો ભાગો સભા, બરોબર? તો એમાં પેલા ભાગાકાર આમાં ક્યાંય આપેલો નથી, પછી ગુણાકાર પણ ક્યાં આપેલો નથી, પછી હું એમ પૂછે સરવાળો, સરવાળો અહીં આપેલો છે 18 વત્તા 18 બંને કરીએ તો સરવાળો થાય 18 × 2 = 37 અને પછી -2, તો આ બંનેનો સાદુરૂપ માત્ર થઈ ગયું એટલે 36 - 2 વધ્યા. હવે આપણે 36 માંથી 2 બાદ કરો તો જવાબ કેટલો આવશે, 34, બરોબર? તો અહીંયા ઓપ્શન ની અંદર જે આપેલું છે 34 એ એનો સાચો જવાબ.
223 નંબર નો પ્રશ્ન તમારી સમક્ષ આપણે આવે છે. 223 નંબર નો પ્રશ્ન. આજે કઈ પ્રોબ્લેમ તો છે જ. ચલો 223 નંબર નો પ્રશ્ન તમારી સમક્ષ એવો છે. એની અંદર નિશાની બદલવાની પહેલા તો પહેલા તમે નિશાની બદલવા તમને કીધું છે એક પ્રમાણે નિશાની બદલી આપો પહેલા. તો જો અહીંયા આપેલું છે પહેલા આપેલું છે 25 તો 25 ના 25 ગુણાકારની જગ્યા આપણે ક્યુ ચિહ્ન મૂકવાનું છે. તો ગુણાકારને બદલે આપણે બાદબાકી ચિહ્ન મૂકવાનું ઓછા 3 ના 3 પછી ઓછા ને એક ચિહ્ન ઓછાને બદલે આપણે શું મૂકવાનું છે વત્તા બરોબર. અને પછી હું આપેલું છે બ્રેકેટ તો બ્રેકેટ ની અંદર 6 ગુણ્યા એમાં તો ગુણાકારની જગ્યા આપણે ક્યુ ચિહ્ન મૂકવાનું છે બાદબાકી અને ઓછા 5 અને પછી આપેલું છે ભાગાકાર તો ભાગાકારની જગ્યા આપણે શું ચિહ્ન મૂકવાનું છે ભાગાકારને બદલે આપણે બાદબાકીનું ચિહ્ન મૂકવાનું છે. આ આપણે આખી કીધી પેલું રકમ. હવે આનું સાદું પાપવાનું છે સીધું જ આપણે આનું સાદું પાપવા મળવાનું નથી. હવે સાદું પાપીએ તો પેલા બ્રેકેટ નું સાદું પાપીએ તો બ્રેકેટ નું સાદું પાપતા 6 ઓછા 5 6 માંથી 5 રેગ્યુલર હોય છે ઓછા 9 બરોબર. હવે આપણે નિયમ આપણે ભાગું સભાનો લગાડો તો પેલા જે સરવાળો આપ્યો એ સરવાળાને આપણે ભેગા કરી 25 ના 25 ઓછા આ બંનેનો સરવાળો આપ્યો 3 વત્તા 1 ભેગા થાય 4 અને ઓછા 9 હવે બધું જ બાદ બાકી છે બરોબર. અને 25 માંથી 4 બાદ કરો પછી 9 બાદ કરો અથવા તેનો સરવાળો કરીને આપણે બાદ કરો તો પણ બધું એક સરખું થાય. અને 25 માંથી આપણે પેલા 4 બાદ કરીએ એટલે આવશે 21 21 ઓછા 9 અને 21 માંથી પછી 9 બાદ કરો અને કેટલા વચ્ચે જવાબ અહીંયા કેમ નથી આવતો 12 12 બધે બરોબર છે. નિશાની આપણે સાચી મૂકી છે બધી 12 જો તો તમને આપણે અહીંયા પહેલી છે ગુણાકારની ગુણાકારની બદલે શું મૂકવાનું છે આપણે ઓછાની મૂકીશું પછી ઓછા છે ત્યાં શું મૂકવાનું છે ઓછાને બદલે વત્તા અને વત્તા મૂકવા પછી ગુણાકારને બદલે શું મૂકવાનું છે આપણે ઓછા અને ઓછા મૂકવા છે અને ભાગાકારને બદલે આપણે શું મૂકવાનું છે બાદબાકી બાદબાકી ને બાદબાકી બરોબર છે. 25 ના 25 ઓછા 3 ના 3 જવાબ હે અને 6 માંથી 5 30 આવે કે અને અહીંયા છેલ્લે ઓલું માઇનસ છે તો અહીંયા પ્લસ નથી જાય ક્યાંથી માઇનસ થતું ઓલા પણ 21 માઇનસ 9 તો અહીંયા પ્લસ કરી નાખવું પડે ને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ આવે 21 વત્તા 9 તમે જે કહો ને સાંભળજો તમે બધા પોતાનો ઓડિયો નહીં ચાલુ કરો. તમે જે કહો છો ને કે ઓછે ઓછે વત્તા એ જે નિયમો છે એ ગુણાકારના નિયમો છે. ઓછા ગુણ્યા ઓછા કરો તો વત્તા જવાબ આવે બરોબર. અહીંયા નો આવે અહીંયા આ બંને છે કૌંસ હોય તો એમના નિયમો લાગુ પડે. અહીંયા કઈ એવું છે નહીં એટલે અહીંયા ખુલ્લો બ્રેકેટ જ છે એટલે અહીંયા 25 માંથી 4 બાદ કરો એટલે 21 વધે અને 21 માંથી 9 બાદ કરીએ એટલે 12 જવાબ આવે બરોબર. અહીંયા આપણે હું પાછળના ઓપ્શનમાં જોઈ લઉં કદાચ ઓપ્શનની અંદર પણ ઘણી વખત છે એ ભૂલ હોય એવું પણ બને પ્રિન્ટ મિસ્ટેક થઈ હોય તો એમના હિસાબે એનો જવાબ એવો હોય શકે. 23 નંબરની અંદર 223 નંબરનો જવાબ છે સી 14 અહીંયા આપ્યો છે બરોબર. પણ એનો જવાબ તો છે એ 12 જ આવે છે. મારે બધાને અહીંથી મ્યુટ કરી દેવા દો. તમે તમારી રીતે નહીં કરી શકો. ચાલો ચાલો ત્યાર પછીનો દ્રવ્ય ને કઈક પ્રશ્ન છે. એક મિનિટ દ્રવ્ય 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 કાળિયા દ્રવ્ય બોલો. આમાં ગીત વગડે છે હેન્ડ સ્પીડમાં. શું વગડે છે ગીત?
હવે બંધ થઈ ગયું છે. શરૂ છે તો તારા મોબાઈલ માંથી ચાલુ થઈ ગયું છે. રાજન બોલો. ઇકો થઈ જાય છે, ઘડીક રૂમાલ છોડી નાખતો. અને ઇયરફોન છે તારી પાસે? થોડોક દૂર રહીને બોલ, દૂર રહીને બોલ, બોલો. કાનમાં ચલાવી દે, ઇયરફોન છે તો ઇયરફોન તો ઇયરફોન પેલા ચલાવી દે. ઈ પેલા તીર્થ પાંખ એક પ્રશ્ન છે, ત્રીસ તીર્થ નો લઈ લે. બોલો તીર્થ. સાહેબ આપણે 223 નો પ્રશ્ન કર્યો ને એમાં 14 આવી જાય છે. હું કર્યું, હું ભૂલ હતી આપડી. એટલે આપણે પેલા ઓલો 6-5 છે એ લીધા ને, પેલા આપણે 25-3 કરો એટલે 22, પછી પ્લસ 6-6 એટલે 1, પછી -9 એટલે 22 + 1 23 - 9 એટલે 14 આવી જાય. એક મિનિટ પેલા પણ લઈ લે, આગળ તો તું કે કરપણ કરીએ. બોલો તો રાજન. ઓડિયો અવાજ નથી આવતો. બોલો રાજા. ઇયરફોન નો કઈ પ્રોબ્લેમ છે? ચલો ફરી વાર આપણે આપણે પ્રશ્નમાં જઈએ છીએ. 223 નંબરના પ્રશ્નની અંદર બોલો તીર્થભાઈ, તમે શું કહેતા હતા? આપણે પેલા 25-3 પછી +6-5 અને પછી -9 એમ રકમ મૂકી, પછી 25-3 એટલે 22, પછી +6-5 એટલે 1, માઇનસ. દાખલો દાખલો ફરી વાર થી કરીએ આપણે. રકમ બોલો તો 25 પછી શું છે? -3. 25 - 3 ઓછા છે ને એવું મૂકવાનું છે. પ્લસ ઓછા ને બદલે પ્લસ, પછી કૌંસ ની અંદર 6 - 5 પછી -9. ચલો 25 - 3 કરીએ એટલે કેટલા વધે? પ્લસ 25 - 3 એટલે લેવા દેવાના, એટલે કૌંસ ને સાદું મૂકે 6 - 5 એટલે કેટલા વધે? 1, બરોબર. અને -9 હવે હું તો કેતો કે હવે 25 - 3 એટલે 22. નિયમ હું છે આપણો ભાગુશવા, એ ભાગાકાર ગુણાકાર સરવાળો અને ભાગાકાર, પેલા જે સરવાળો હોય એમને જ કરવાનું છે. એટલે સરવાળો અહીંયા બે નો આપેલો છે, 5 - 3 - 1 તો નિયમ નો આવે, એટલે એના જવાબ ની અંદર જ ભૂલ છે. 25 - 4 - 9 25 માંથી 4 એટલે 1 - 1 માંથી 9 જાય એટલે 12, બરોબર. એ 12 જવાબ છે એ સાચો જવાબ છે, બરોબર. આ આન્સર સાચો આન્સર છે. આપણે ત્યાં એટલે 14 છે એને ધ્યાનમાં લેશું નહીં, અહીંયા 12 છે એમ સમજી અને આપણે ઓપ્શન સી છે સાચો ઓપ્શન કરશે. તો ગમે એમ કરીને તમે આડા હો તમે કરો તો પછી આ નિયમ નું મીનિંગ શું? તો એનો કોઈ અર્થ રહેતો જ નથી. એટલે આપણે નિયમ ને મુખ્ય વળગી રહેવાનું છે, એનો મુજબ જવાબ આવી જાય છે. અને મોટા ભાગે એકાદો કોઈ દાખલો એવો હોય એમાં પ્રિન્ટ મિસ્ટેક હોય, છતાંય કઈ એવું કહેશે તો કાલે આપણે ફરી એમાં જરાક ચેક કરી લેવું કે હું ભૂલ હતી, બરોબર. હવે આપણે 224 નંબર નો દાખલો છે એ તમારે જાતે ગણવાનો છે. બે દાખલા ગણે, બે દાખલા એ જ રીતના છે કે 222 થી 226 બે દાખલા, ચાર દાખલાઓ છે આ રીતના આપેલા છે. એટલે બે દાખલા હવે તમારી જાતે ગણો. ચાલો તમારી સમક્ષ રજૂ કરે છે દાખલા નંબર 224, જેને જવાબ આવી જાય એ વિદ્યાર્થી પોતાનો હાથ ઊંચો કરશે. તમને નિશાની અગાઉ લખાવી દીધેલી છે, બરોબર.
નિશાનીનો તમારે ઉપયોગ કરવાનો છે. અહીંયા આપેલા છે, કદાચ કોઈને ઝાંખી સ્ક્રીન દેખાતી તો હું રકમ ભરું છું. 8 - 6 + 7 - 4 / 4 બરોબર. એમાં બ્રેકેટ ની અંદર 8 છે એટલે 8 ની અંદર 8 ઓછા છે એની જગ્યાએ આપણે મૂકવાના છે, ઓછા ને બદલે આપણે વત્તા મૂકવાના છે. વત્તા છે એની જગ્યાએ આપણે વત્તાની જગ્યાએ આપણે ગુણાકારની ચિહ્ન મૂકવાનું છે, અને ગુણાકાર જે આપેલો છે ત્યાં આપણે બાદબાકીની નિશાની મૂકવાની છે, અને ભાગાકાર જે આપેલો છે ત્યાં ઓછાની નિશાની મૂકવાની. ગુણાકારને બદલે ઓછા અને ભાગાકારને બદલે પણ બાદબાકીનું ચિહ્ન મૂકવાનું છે. ચાલો, ઘણા બધા વિદ્યાર્થીઓનો દાખલો ગણાઈ ગયો છે. આપણે પ્રથમ સ્ક્રીન છે અત્યારે દ્રવ્યની બતાવે છે મારી પાસે. દ્રવ્ય બોલો. 38. વેરી ગુડ, સાચો જવાબ છે 38 જવાબ આવે છે. આપણે અહીંયા દાખલો એકવાર ગણીએ છીએ બરોબર, પછી આપણે આગળ એક દાખલો ગણાવી દઈએ. અહીંયા આપણે આપણે ઓછા અને ભાગાકાર સુધી આપણે શું મૂકવાનું છે, ગુણ મૂકવાનું છે. આ રીતે આપણે રકમ બને છે. આ બે નો સરવાળો 8 - 6 = 14 ગુણાકાર કરી નાખો તો અહીંયા ઋણ એક થઈ જાય. આપણે ભાગુ સભાના નિયમ ને વળગી રાખવાનું છે, એને ક્યાંય છોડવાનો નથી. ઓકે, પેલા બ્રેકેટ પછી ભાગુ સભાનો નિયમ છે એ લાગુ પડશે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે. આપણે દર વખતે સ્ક્રીન સ્ટોપ કરીને આગળનો દાખલો લેવો પડે છે. 225મો પ્રશ્ન છે એ તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ, એ પણ તમારે જ ગણવાનો છે. 225મો પ્રશ્ન, ચલો, 32 - 4 - 9 / 4 / 20 ચિહ્નો તમને મેં આપેલા જ છે, એ ચિહ્નોનો તમારે ઉપયોગ કરવાનો છે.
ચલો જેમને આવી જાય વિદ્યાર્થી પોતાનો હાથ ઊંચો કરશે. નેહા ને જવાબ આવી ગયો છે, બોલો નેહા. સી 44. 44 બે આપ્યા છે, ઋણ 44 અને પ્લસ 44, એમણે સી જવાબ આપ્યો છે પ્લસ 44. એકદમ સાચો જવાબ છે, જવાબ આવે છે 44. છતાં આપણે એક દાખલો ગણાવીશું, પછી દાખલો નહીં ગણાવીએ, પછી નહીં દાખલો જેનો જવાબ આવતો એ જ દાખલો આપણે તમને ગણાવીશું. અત્યારે આપણે છેલ્લો દાખલો તમને સમસ્યા ગણાવી દઈએ છીએ, પછી તો જેનો જવાબ નહીં આવે એ દાખલો ગણાવીશું, પછી બધા દાખલા નહીં ગણાવીએ. અહીં તમે જુઓ છો 32 એપા છે, 32 ના 32 પણ ઓછાની નિશાની પર ગુણાકારી છે, જે રૂટ મૂકવાના છે 4, બાદબાકી નિશાની છે કે આપણે બતાવી નિશાની મૂકવાની છે 9 ના 9, તમારે પ્લસ સંખ્યાઓ અને ઋણ સંખ્યા એનો સરવાળો કરવાનો, પ્લસ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ નો સરવાળો કરવાનો. અહીંયા ઋણ 4 છે, અહીંયા ઋણ 20 આપ્યા છે, અહીંયા 32 આપ્યા છે, અહીંયા 36 આપ્યા છે. આ બે ધન સંખ્યાઓ છે, ચિહ્ન તમને ખબર છે ને, આગળનું ચિહ્ન હોય એટલે લાગુ પડે. મતલબ 4 છે તો કેવા છે, ઋણ 4, પ્લસ 4 નથી. આ બતાવી નિશાની છે 36, આ જે બાદબાકી નિશાની છે 20, તો તમે આ રીતે પણ કરી શકો છો, 32 + 36 એટલે થાય 3 × 4 = 8, 6 × 2 = 8, અને 3 × 3 = 6 = 68, ઓછા 20 × 4 = 24. 36 માંથી 20 બાદ કરો અને 6 × 6 = 1, બરોબર, એટલે જવાબ પણ કેટલો આવશે, તો પણ 44 જવાબ જ આવશે, બરોબર. એટલે નિયમ પણ આપણે જોવાનો હોવો જોઈએ. ઓકે, વેરી ગુડ. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે એ 226મો પ્રશ્ન તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. 226મો